वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज आपणे उनाळानी बड़बड़ती गर्मीनी अंदर शरीर ने ठंडक आपे तेवु रिफ्रेशिंग ड्रिंक फुदीना लींबूनो शरबत ए पण कोशमीर फ्लेवरनो बनावीशु। तो चालो आपणे बनावानु शुरुआत करिए। मित्रों, बनावता पहेला तमे हजी सुधी मारी चेनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन पर क्लिक करो, जेथी हूँ जरे जरे आवी रीते नवी नवी रेसिपी अपलोड करूँ त्यारे तमने नोटिफिकेशन मळे। तो चालो आपणे बनावानुं शुरू करिए। सौ प्रथम आवी रीते एक बाउल में पाणी लेवु, पछी तेमां आवी रीते हाफ कप फुदीनो लेवो, आशरे 30-40 जेटला पान छे तेने पाणीमां लईने આપણે સરસ આવી રીતે ધોઈ લઈશું। અને તેને આવી રીતે એક બાઉલમાં કાઢી લઈશું। પછી આવી રીતે હાફ કપ કોથમીર લેવી, તેને પણ પાણીમાં લઈ લઈશું અને સરસ આવી રીતે ધોઈ લઈશું। ધોઈને પછી આવી રીતે ફુદીનાવાળા જ બાઉલમાં લઈ લેવી। આમ ગળણીથી બધી કોથમીરના પાન લઈ લેવા। આમ આપણી કોથમીર અને ફુદીનો સરસ ધોવાઈને રેડી છે। હવે એક મિક્સર જાર લેવું, તેની અંદર 1/3 કપ સાકર લેવી। તમે સાકરની બદલે ખાંડ પણ યુઝ કરી શકો છો। પછી તેમાં આપણે જે કોથમીર અને ફુદીનો ધોયો તે ઉમેરી દઈશું। પછી આપણા મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ એક્ઝેક્ટ 1 ટેબલ સ્પૂન થયો છે તે ઉમેરી દઈશું। 1/4 ટીસ્પૂન મરીનો પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન સંચર પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન શેકેલા જીરુનો પાવડર ઉમેરીશું અને છેલ્લે આવી રીતે છાલ કાઢીને આદુના ટુકડાને આવી રીતે ખમણીને લેવું, જેથી તેના કટકા રહી ન જાય। એક કિટ જેટલો આદુનો ટુકડો છે। પછી આવી રીતે થોડું પાણી ઉમેરીને તેને આપણે પીસી લઈશું। મિત્રો, અહીં કોથમીર મેં કલર અને ઠંડક માટે લીધેલી છે। જો તમારે કોથમીર ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે તેને આપણે પીસી લઈશું। આવી રીતે સરસ પીસી લીધેલું છે। પછી જે આપણો એક ગ્લાસમાં બાકી રહેલું પાણી હતું તે ઉમેરીને એક વખત પાછું ચણ કરી લઈશું। સરસ પીસાઈ ગયું છે, તેને આપણે આવી રીતે જ્યુસરના ગરણામાં ગાળી લઈશું। અને જે આ બાકી કૂચો રહેલો છે તેને આપણે પાછો મિક્સર જારમાં ઉમેરી દઈશું અને પાછો એક ગ્લાસ ઉમેરીશું પાણીનો। અને પાછું આપણે સરસ મિક્સ કરી લઈશું। સરસ આપણું બીજી વખતનું બીજો ગ્લાસ પાણી ઉમેરીને જે આપણે પીસવું હતું તે પીસી લીધેલું છે। આપણે 2 ગ્લાસ ઉમેરીને ફુદીના લીંબુનો શરબત બનાવેલો છે। હવે તેની અંદર પાછો આપણે 1 ગ્લાસ ઉમેરીશું અને બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું। આવી રીતે પાણી ઉમેરીને પછી હલાવીને મિક્સ કરી લેવું અને છેલ્લે ટેસ્ટ કરી લેવું। જો તમને કોઈ મસાલા એટલે કે સંચર, મરી પાવડર કે જીરું પાવડર વધારે પસંદ હોય તો તમે ઉમેરી શકો છો। અત્યારે મને બધું બરાબર લાગી રહ્યું છે અને તેને હવે હું સર્વ કરું છું।
સર્વિંગ ગ્લાસની અંદર આપણે બરફના ટુકડા ઉમેરી દીધેલા છે અને કોથમીર લીંબુનો જે આપણે શરબત બનાવેલો છે તે ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કોથમીરને લીધે કેટલો સરસ લીલો કલર આવ્યો છે. તો તૈયાર છે મસ્ત રિફ્રેશિંગ એવું કોથમીર ફુદીના લીંબુનું શરબત. મિત્રો, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવા ઉનાળાની ગરમીમાં આવો રિફ્રેશિંગ ઠંડક આપે તેવું શરબત બનાવી શકે અને પરિવારજનો અને મહેમાનોને પીવડાવી શકે. થેન્ક યુ. આવજો.